नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइफ अने चटपट न्यूज। नवसारी जिल्ला मां कोरोना नो व्याप दिवसे अने दिवसे वधी रह्यो छे। दिवसे अने दिवसे कोरोना ना पॉजिटिव आंकड़ा ऊपर नी तरफ जई रह्या छे, त्यारे कोरोना नी चौथी लहर नवसारी मां आवी चुकी छे। त्यारे आपणे सौए ध्यान राखवुं, काळजी राखवी खूब ज जरूरी छे। त्यारे नवसारी जिल्ला मां आज रोज 5 पॉजिटिव केसो नोंधाया छे अने 16 व्यक्तिओ कोरोना ने मात आपी तेओ घरे परत फर्या छे। अने तेमज आज रोज एक पण व्यक्ति नुं मृत्यु न थता मृत्यु नो आंक 210 पर आवीने यथावत रह्यो छे। अत्यार सुधी नोंधायेला पॉजिटिव केस नो आंकड़ो 12,239 સુધી પહોંચી ચુક્યો છે, ત્યારે એક્ટિવ કેસ હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 58 સુધી પહોંચી છે, જે પૈકી સીએચસી લિમઝરમાં એક દર્દી, કોટેજ હોસ્પિટલ વાંસદામાં એક દર્દી સારવાર હેઠળ છે, સીએચસી અમલસાડમાં એક દર્દી, સીએચસી ગણદેવીમાં એક દર્દી અને સીએચસી ખરસુપામાં એક દર્દી સારવાર હેઠળ છે, ત્યારે સેવા હોસ્પિટલ રાનકુવામાં એક દર્દી, સીએમ હોસ્પિટલ વાંસદામાં એક દર્દી, શ્રદ્ધા હોસ્પિટલ નવસારીમાં એક દર્દી સારવાર હેઠળ છે। બીજી તરફ નવસારી હોમ આઇસોલેશનમાં 9 દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે જલાલપોર હોમ આઇસોલેશનમાં 15 દર્દીઓ સારવાર હેઠળ છે, ગણદેવી હોમ આઇસોલેશનમાં 14 દર્દીઓ સારવાર માટે છે, ખેરગામ હોમ આઇસોલેશનમાં 1 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે ચીખલી હોમ આઇસોલેશનમાં 6 દર્દીઓ અને વાંસદા હોમ આઇસોલેશનમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે। આ પૈકી આજરોજ એક્ટિવ કેસનો આંકડો 58 સુધી પહોંચ્યો છે, ત્યારે આજરોજ નવસારી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા 672 સેમ્પલો લેવામાં આવ્યા છે અને આજ દિન સુધી લેવાયેલા સેમ્પલોની કુલ સંખ્યા 7,07,489 સુધી પહોંચી ચૂકી છે, જેમાં આજરોજ નવસારી ખાતે 136 સેમ્પલો લેવામાં આવ્યા છે, જલાલપોર ખાતે 145 સેમ્પલો લેવાયા છે, ગણદેવીમાં 48 સેમ્પલો લેવામાં આવ્યા છે, ચીખલી ખાતે 132 સેમ્પલો લેવાયા છે, ખેરગામ ખાતે 41 સેમ્પલો લેવાયા છે અને વાંસદામાં 170 સેમ્પલો લેવામાં આવ્યા છે। આજરોજ 5 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેના નામ આ પૈકી છે। પહેલા ક્રમે દીપિકા નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જેમની ઉંમર 28 વર્ષીય છે અને હાલ તેઓ બ્રહ્મદેવ સોસાયટી વાંસદા ખાતેના રહેવાસી છે। બીજા ક્રમે ચિરાગ તેજસભાઈ પટેલ, જેમની ઉંમર 11 વર્ષીય છે અને હાલ તેઓ ઢેકાફળીયુ આમદરા ખાતેના રહેવાસી છે। ત્રીજા ક્રમે કેતન માવજી પવાર, જેમની ઉંમર 18 વર્ષીય છે અને હાલ તેઓ ડુંગરપાડા લીમઝાર ખાતેના રહેવાસી છે। ચોથા ક્રમે અદીમા કાસિમ દંતાણી, જેમની ઉંમર 18 વર્ષીય છે અને હાલ તેઓ સુપ્રીમનગર કબીલપોર ખાતેના રહેવાસી છે। પાંચમા ક્રમે સુધા સુમનભાઈ હળપતિ, જેમની ઉંમર 48 વર્ષીય છે અને હાલ તેઓ બંધિયાફળીયુ મંદિર જલાલપોર ખાતેના રહેવાસી છે। આ પૈકી આજરોજ 5 પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યારે 16 વ્યક્તિઓ કોરોનાને માત આપી તેઓ ઘરે પરત ફર્યા છે, જેના નામ આ મુજબ છે। પહેલા ક્રમે કિરણ સુમનભાઈ પટેલ, જેમની ઉંમર 34 વર્ષીય છે અને હાલ તેઓ ધોળિયાવાડ માણેકપુર ચીખલી ખાતેના રહેવાસી છે। બીજા ક્રમે નવીનભાઈ રતિલાલ શર્મા, જેમની ઉંમર 60 વર્ષીય છે અને હાલ તેઓ પૂર્વા હરિજનવાસ સરીભુજરંગ ગણદેવી ખાતેના રહેવાસી છે। ત્રીજા ક્રમે મુકેશભાઈ ઠાકોરભાઈ ગાંધી, જેમની ઉંમર 59 વર્ષીય છે અને હાલ તેઓ 101A2 શાંતિવન નવસારી ખાતેના રહેવાસી છે। ચોથા ક્રમે મુસ્તકીમેન ખલીફા, જેમની ઉંમર 26 વર્ષીય છે અને હાલ તેઓ રંગુનગર નવસારી ખાતેના રહેવાસી છે। પાંચમા ક્રમે મેહર બળવંત ટંડેલ, જેમની ઉંમર 24 વર્ષીય છે અને હાલ તેઓ સ્વામિનારાયણ નગર જલાલપોર ખાતેના રહેવાસી છે।
છઠ્ઠા ક્રમે જીતેન્દ્ર શિવાઉરે સેન, જેમની ઉંમર 30 વર્ષીય છે અને હાલ તેઓ એચએલ કંપની નડોદ જલાલપુર ખાતેના રહેવાસી છે. સાતમા ક્રમે શત્રુ શિવરાજ યાદવ, જેમની ઉંમર 30 વર્ષીય છે અને હાલ તેઓ એચએલ કંપની નડોદ જલાલપુર ખાતેના રહેવાસી છે. આઠમા ક્રમે સુનિતા દેવી પંડિત, જેમની ઉંમર 46 વર્ષીય છે અને હાલ તેઓ એરો અવધ જલાલપુર ખાતેના રહેવાસી છે. નવમા ક્રમે અરૂણાબેન ભરતભાઈ ગામિત, જેમની ઉંમર 43 વર્ષીય છે અને હાલ તેઓ ઉનાઈ નવાફળિયા નવસારી ખાતેના રહેવાસી છે. દસમા ક્રમે સ્નેહા મુકેશ ઓઝા, જેમની ઉંમર 19 વર્ષીય છે અને હાલ તેઓ દેસાઈવાડ કાલિયાવાડી નવસારી ખાતેના રહેવાસી છે. અગિયારમા ક્રમે હુસેન મુનાવર વોરા, જેમની ઉંમર 32 વર્ષીય છે અને હાલ તેઓ સબજેલ નવસારી ખાતેના રહેવાસી છે. બારમા ક્રમે શાંતુબેન રમેશભાઈ રાઠોડ, જેમની ઉંમર 60 વર્ષીય છે અને હાલ તેઓ દાંડીવાડ નવસારી ખાતેના રહેવાસી છે. તેરમા ક્રમે ઉત્તમ રવજીભાઈ હળપતિ, જેમની ઉંમર 30 વર્ષીય છે અને હાલ તેઓ તોરણ ગામ ગણદેવી ખાતેના રહેવાસી છે. ચૌદમા ક્રમે વિશાલ ભીખુભાઈ રાઠોડ, જેમની ઉંમર 25 વર્ષીય છે અને હાલ તેઓ ખજૂરિયા ફળિયા વેડછા જલાલપુર ખાતેના રહેવાસી છે. પંદરમા ક્રમે મમતા તુકારામ નાગરી, જેમની ઉંમર 35 વર્ષીય છે અને હાલ તેઓ પટેલ પાન શોપની નજીક શાંતાદેવી નવસારી ખાતેના રહેવાસી છે. સોળમા ક્રમે ગોકુલ છણાભાઈ પટેલ, જેમની ઉંમર 61 વર્ષીય છે અને હાલ તેઓ ઓરિયા મોરિયા બિલ્લીમોરા ખાતેના રહેવાસી છે. તો આ પૈકી આ જો 16 વ્યક્તિઓ કોરોનાને માત આપી તેઓ ઘરે પરત ફર્યા છે. ઘણા દિવસોથી નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાથે સાથે કોરોના દિવસે અને દિવસે કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સૌએ કાળજી રાખવી એ ખૂબ જ જરૂરી છે. ત્યારે ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરવું ફરજિયાત છે. હાથને વારંવાર સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરવા એ જરૂરી છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું એ ખૂબ જ મહત્વનું છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.